એવા રાવી પાઠકના સર્જનનો વ્યાપ ઘણો મોટો છે. તેમણે સાહિત્ય સ્વરૂપ પ્રમાણે પોતાના તખલ્લુસ કે ઉપનામ રાખ્યા હતા. કવિતા માટે શેષ, નિબંધ માટે સ્વૈર વિહારી, તો વાર્તા માટે દ્વિરેફ તરીકે તેઓ વધુ જાણીતા છે. દ્વિરેફની વાતો ભાગ 1, 2, 3માં તેમની વાર્તાઓનો સંચય થયો છે. મુકુંદરાય, ખેમી કે જક્ષણી જેવી તેમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ છે. ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે તેઓ કાર્યરત હતા. પ્રસ્થાન સામયિકના તંત્રી તરીકે ગુજરાતી નવા સાહિત્યકારની જે પેઢી હતી તેમના તેઓ માર્ગદર્શક બન્યા. રાવી પાઠક ગાંધીયુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાતા હતા. આવા રાવી પાઠકની વાર્તાઓ વિશે આજે વાત કરશે શ્રી યોગેશ જોશી, કવિ, વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્રકાર. યોગેશભાઈના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. સમોડી નામની લઘુ નવલથી તેમની એક આગવી ઓળખ ઊભી થઈ છે. આમ તો ફિઝિક્સ સાથે MSc થયા છે, પરંતુ સાહિત્ય પ્રત્યેનો પ્રેમ ને લગાવ એને કારણે તેમણે અઢળક લેખન કર્યું છે અને ખૂબ ઉમદા લખ્યું છે. વાર્તા હોય, નવલકથા હોય કે કવિતા હોય, દરેક સાહિત્ય સ્વરૂપમાં યોગેશભાઈની નીચી છાપ ઊભી થાય છે. પરબ સામયિકના તેઓ તંત્રી છે અને આ સેવા તેઓ લગભગ છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી બજાવી રહ્યા છે. તેમના પુસ્તકોને વિવિધ ચંદ્રકો અને પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે. તો રાવી પાઠકની વાર્તાઓ વિશે વાત કરવા માટે હું આમંત્રણ આપું છું શ્રી યોગેશ જોશી. નમસ્કાર. ગુજરાતી ટૂંકી વાર્તાના 100 વર્ષ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટૂંકી વાર્તાની ઉજવણીનો આજે ઉપક્રમ બુક ફેરમાં રાખ્યો છે એ માટે હું સૌ અધિકારીઓને અભિનંદન આપું છું. 20મી સદીની શરૂઆતમાં ગુજરાતી ટૂંકી વાર્તાનો આરંભ થયો. ગુજરાતી વાર્તાના ઇતિહાસ તરફ એક સહેજ નજર નાખી અને પછી આપણે રાવી પાઠક ઉપર આવીશું. 1904માં રણજીતરામ, 1911ના અરસામાં કનૈયાલાલ મુનશીએ વાર્તા લેખન શરૂ કરેલું. 1913માં મલિયાનીલે વાર્તા લખવાનું શરૂ કર્યું. એમની પાસેથી 1918માં ગોવાલણી જેવી સુરેખ ટૂંકી વાર્તા મળી. ત્યારબાદ ધૂમકેતુ પાસેથી દાયકાઓ સુધી ટૂંકી વાર્તાઓ મળતી રહી. ધૂમકેતુએ પાત્રો તથા પરિવેશની સૃષ્ટિને એક ઉઘાડ આપ્યો. ધૂમકેતુની વાર્તાઓ ભાવનાશીલ, ઉર્મિશીલ, આદર્શવાદી, લાગણી પ્રધાન રહી. 1924થી રામનારાયણ વિશ્વનાથ પાઠકે દ્વિરેફના ઉપનામથી વાર્તા લેખન શરૂ કર્યું. ધૂમકેતુ તથા પાઠક સાહેબે ગુજરાતી વાર્તાને નવો વળાંક આપ્યો. ચિમનલાલ ત્રિવેદીએ નોંધ્યું છે તેમ કવિતા ક્ષેત્રે જેમ નાનાલાલની ભાવનારંગી કવિતા સામે બલવંતરાયની વિચારરંગી કવિતાએ કાઠું કાઢી નવો રાજમાર્ગ ખોલ્યો, તેમ ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ દ્વિરેફની વાર્તાઓએ ધૂમકેતુના વાર્તા ઓઘ સામે નવી દિશા ઉઘાડી. ધૂમકેતુ તથા દ્વિરેફ માટે હીરાબેને યથાર્થ નોંધ્યું છે, આ બંને વાર્તાકારોએ પરસ્પર પૂરક રૂપે ટૂંકી વાર્તાનું ઘાટ ઘડતર કરેલું છે. એકના ભાવાત્મક અને બીજાના તાત્વિક જીવનદ્રષ્ટિના નિરૂપણે નવલિકાનું ક્લેવર ઘડ્યું છે. પાઠક સાહેબે ટૂંકી વાર્તાના સ્વરૂપ અને સામગ્રીનું સંતુલન સાધ્યું, પ્રયોગો માટે દિશા ચિંધી અને લાગણી વેડાનો મેદ ઉતાર્યો. વાર્તાના કલા સ્વરૂપ પ્રત્યેની એમની સભાનતા ધ્યાનાર્હ બની રહી. ગુજરાતી ટૂંકી વાર્તાની વાત કરતાં સુરેશ જોશીને પણ યાદ કરવા પડે. તેમણે કપોલકલ્પિત તથા આકારની પ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા. અતિવાસ્તવ, પરાવાસ્તવ તથા અંતરચેતના પ્રવાહનો એમણે વાર્તામાં વિનિયોગ કર્યો. ટેકનિક અને ભાષાનું અલગ રૂપ એ સુરેશ જોશીનો મૂલ્યવાન ઉન્મેષ છે. સુરેશ જોશીએ ગુજરાતી વાર્તામાંથી ઘટનાનો મેદ ઉતારવાનું મહત્વનું કામ કર્યું.
ઘટનાનો રાસ કે ઘટનાનું તિરોધાન કહેતા જ સુરેશ જોશી યાદ આવે, પરંતુ સુરેશ જોશી અગાઉ પાઠક સાહેબે મહેફિલે ફેસાઈને ગુયાનની વાર્તાઓમાં ઘટનાના તિરોધાનની વાત કરી છે. એટલું જ નહીં, એ જમાનામાં પાઠક સાહેબે જમનાનું પૂર જેવી ઘટના તત્વના લોપવાળી વાર્તા પણ આપી છે. વળી એ જમાનામાં પાઠક સાહેબે મહેફિલે ફેસાઈને ગુયાનની વાર્તાઓ નિમિત્તે વાર્તામાં સ્વરૂપ અને આકારનો આગ્રહ ઘટતો જ જાય છે તેની ચિંતા પણ કરી છે. પાઠક સાહેબનો જન્મ 8/4/1887ના રોજ ધોળકા તાલુકાના ગાણોલ ગામે 1887માં સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ પ્રગટ થયો. એટલે ગદ્ય ખેડાણનો વારસો, અદ્ભુત વારસો આપણા વાર્તાકારોને મળ્યો. પ્રશ્નુરા નાગર જ્ઞાતિના વિદ્યા સંસ્કાર તથા નર્મ મર્મ વ્યંગ વિનોદ એમને વારસામાં મળ્યા. નર્મ મર્મ વ્યંગ વિનોદ સબર હળવાશ ભરી વાકપટુતા એમને વાર્તા લેખનમાં ખપ લાગી છે. પિતા વિશ્વનાથ સંસ્કૃતના વિદ્વાન હતા. મહદ અંશે એમણે વિવિધ ગામોમાં શિક્ષણનું કામ કર્યું અને પાછળથી સંન્યાસ સ્વીકારેલો. રામનારાયણ પાઠકનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં, આમ ગ્રામ ચેતના એમના શિશુ કિશોર ચિત્તમાં રોપાતી ગઈ. ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં, નગર જીવનના અનુભવો એમની ભીતર સંચિત થતા ગયા. 1908માં લોજિક અને મોરલ ફિલોસોફી સાથે તેઓ BA થયા. એમની ફિલસૂફ દ્રષ્ટિ સતત વિકસતી રહી. કવિ વિવેચક ચંદ્રકાંત શેઠે યથાર્થ નોંધ્યું છે, દ્વિરેફની નજર ફિલસૂફની નજર છે. તત્વ ભાવ અને ભાવ તત્વ પ્રત્યેની એમની અભિમુખતા ધ્યાનાર્હ છે. સંયમ અને રસિકતા યુગપત રીતે એમનામાં કામ કરે છે અને તેથી એમના વાર્તા આલેખનના અભિગમમાં કલાકારનું તાદાત્મ્યપૂર્ણ તાટસ્થ્ય કે તટસ્થ્યપૂર્ણ તાદાત્મ્ય આવી રહે છે. રામનારાયણ જીવનના જે તે અનુભવમાંથી કાર્યક્ષમ વસ્તુને કલાકાર દ્રષ્ટિએ ગાળી ચાળી ઘૂંટી ગોઠવીને એવી રીતે રજૂ કરે છે કે એમાં એમને ઈષ્ટ એવું ભાવ રહસ્ય વ્યંજિત થઈને રહે. મુંબઈની વિલ્સન કોલેજમાંથી BA થયા બાદ એ જ કોલેજમાં દક્ષિણ ફેલો તરીકે સંસ્કૃતનું અધ્યાપન કર્યું. 1911માં LLB થઈને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. 1918માં પત્નીનું અવસાન થયું. એ પછીના વર્ષે એકની એક પુત્રીનું અવસાન થયું. પાઠક સાહેબને ક્ષયરોગની શંકાનું નિદાન થતાં હવાફેરના ખ્યાલથી સાદરા સ્થિર થયા. એ જમાનામાં વકીલાત દ્વારા 20,000 રૂપિયા ભેગા કરી તેના વ્યાજમાંથી નિર્વાહ કરી વકીલાત છોડીને શેષ જીવન સાહિત્યની સેવામાં ગાળવાની તેમની ઈચ્છા હતી. પણ માંદગીના કારણે તેમની આ ઈચ્છા પૂરી ન થઈ. 1919ના અંતમાં એમણે વકીલાત છોડી. ત્યારબાદ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં આચાર્ય, ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કામ કર્યું અને ગુજરાત વિદ્યાપીઠમાં એમની સ્વાયત્તતાના કેટલાક પ્રશ્નો ઊભા થવાના કારણે એમણે પછી રાજીનામું આપેલું. પ્રસ્થાન માસિક 1925-37 સુધી ચલાવ્યું. વિદ્યાપીઠ છોડ્યા પછી ખાનગી ટ્યુશન કર્યા, ગાંધીજીના સત્યાગ્રહોમાં ભાગ લીધો, જેલવાસ ભોગવ્યો. મુંબઈની SNDT યુનિવર્સિટી, LD આર્ટ્સ કોલેજ અમદાવાદ, મુંબઈની ભવન્સ કોલેજમાં અધ્યાપન કર્યું. પત્નીના અવસાન બાદ 27 વર્ષનું એકાકી જીવન ગાળ્યા પછી 59ની વયે પાઠક સાહેબે તેમના 30 વર્ષના શિષ્યા હીરાબેનના પ્રસ્તાવ આગ્રહથી તેમની સાથે લગ્ન કરેલા. ઉમાશંકરે પાઠક સાહેબને ગાંધીયુગના સાહિત્ય ગુરુ લેખ્યા છે અને નોંધ્યું છે, પાઠક સાહેબે કોઈ શાળા કૌંસમાં સ્કૂલ સંપ્રદાય બાંધી નથી, એ પોતે એક વાતાવરણ રૂપે હતા. જીવનના ઉત્તમ સાક્ષી અને ભોક્તા રૂપે એ ઊભા હતા. અત્યારે પણ નવા વાર્તાકારોએ પાઠક સાહેબને વાર્તા ગુરુ કરવા જોઈએ. પાઠક સાહેબ માટે ઉમાશંકરે નોંધ્યું છે, સૌંદર્ય જ્યાં હોય ત્યાંથી એમનું ચિત્ત એને ઊંચકી લેતું. એમની આ રસવૃત્તિનો લાભ એમના કાવ્યોને તથા વાર્તાઓને મળ્યો છે. એમની ભીતરનો ફિલસૂફ સતત જાગૃત રહેતો, આથી તેઓ લાગણીના પ્રવાહમાં કે વાર્તારસના પ્રવાહમાંય તણાઈ જતા નહીં. સજાગ કવિની શિસ્ત તથા સંયમનો લાભ એમની વાર્તાઓને પણ મળ્યો છે. પંચેન્દ્રિયથી જીવન અને જગતને, પ્રકૃતિને
એના રહસ્ય સાથે પામવાની એમની રસવૃત્તિ સહજ હતી. આથી એમને ટૂંકી વાર્તાઓ ક્યાં ક્યાંથી મળી? ઇન્ટરવ્યૂમાં ઘણા બધા પૂછતા હોય કે આ વાર્તા તમને ક્યાંથી મળી, તો પાઠક સાહેબને એમની બધી વાર્તાઓ ક્યાં ક્યાંથી મળી એ જોવા જેવું છે. જાજરૂના પગથિયે બેઠેલા જોવા મળેલા એક હરિજન યુગલમાંથી ખેમી વાર્તા મળી. એક વિદ્યાર્થી ઘેર પાછો ફરતા મા બાપને પજવતો એવી વાત સાંભળ્યા પછી મુકુંદરાય સ્ફુરેલી. જોયેલી કે સાંભળેલી કોઈ વાસ્તવિક ઘટનાના અંશના આધારે સૌભાગ્યવતી નવો જન્મ લખાયેલી. અમદાવાદમાં હાથ લેરી ખેંચનાર યુગલને જોઈને રેંકડીમાં વાર્તા લખાયેલી. સ્વપ્નના અનુભવના આધારે એક સ્વપ્ન લખાયેલી. તેમના પિતાજીની શાળાના ઘરડા પટાવાળાની ઘટનાના અંશના આધારે કોદર લખાઈ હતી. હાથ લારી ખેંચનાર યુગલ તો આપણે એ જોઈએ છીએ, અને જાજરૂના પગથિયે બેઠેલી યુગલ તરફ તો આપણું ધ્યાન પણ જતું નથી. ને જો ધ્યાન જાય તોય આપણને કોઈ વાર્તા કે કાવ્ય ન સૂજે, એ માત્ર પાઠક સાહેબને જ સૂજે, કારણ જે છે તે પાઠક સાહેબની નજરમાં છે. એમની ભીતર સૂક્ષ્મ સંવેદના સતત ધબકતી રહી છે. કેમેરા જેવી એમની આંખોમાં દૃશ્ય શ્રાવ્ય ઝીલાતા રહે, એમના સર્જક ચિત્તમાં બધું સંચિત થતું રહે, એમાનું કશુંક જે વાર્તારૂપ પામવાનું હોય એનું એમની સર્જક ચેતનામાં પ્રોસેસિંગ થતું રહે, ને વાર્તા આકાર ધારણ કરતી રહે. કશુંક નજરે પડે ને તરત લખી નાખો તો એ છાપાની કોલમ બને, વાર્તા ન બને. સર્જક ચેતનામાં કેટલું ઘૂંટાય છે, કેટલું રસાય છે, એમાં શું શું ઉમેરાય છે, શું શું ગળાય છે, ચળાય છે. ગર્ભમાં બાળકનો પિંડ બંધાય તેમ વાર્તા બંધાવી જોઈએ, ને પછી યોગ્ય સમય આવતા વાર્તા જન્મે. અત્યંત સૂક્ષ્મ સંવેદનશીલતાની સાથે સાથે પાઠક સાહેબની કલા સંપ્રજ્ઞતાના કારણે એમની વાર્તાઓ અવનવા કલાઘાટ પામે છે. પાઠક સાહેબે જ કહ્યું છે તેમ, પૂરના પાણી ઉમટ્યા હોય ત્યારે વાઘ જે રીતે વેણ ઓળંગે એ રીતે વાર્તાએ ગતિ કરવાની રહે. જયંતિ દલાલે પાઠક સાહેબની વાર્તાની ગતિ અને લક્ષ્ય બાબતે સરસ નોંધ કરી છે. દ્વિરેફ ક્યારેય કશા આડંબરમાં લપસી ન પડાય એની નિશ્ચિત કાળજી રાખે છે, પણ સાથે સાથે જ નમણી રુજુતા ભારોભાર ભળી છે. આ સૌ દીપી ઉઠવાનું કારણ તો એ છે કે શ્રી પાઠકને વાત કહેવાની અનોખી ફાવટ છે. પોતાને વાત કહેવી છે અને પોતે વાત કહે છે એની સંપ્રજ્ઞતા ક્યારેય ક્ષણભર માટે પણ એમના લક્ષ્ય બહાર જતી નથી, અને એટલે જ એ હરીભરી મનોહારી અને મુગ્ધકારી લાગતી વેલબુટ્ટીની આળ પંપાળમાં પડતા નથી. લક્ષ્યની એક ક્ષણની વિસ્મૃતિ પણ આ શૈલીમાં નાખી નજરે નથી દેખાતી. ન્યાયશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રના અભ્યાસીએ બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર સીધી લીટી છે એ સનાતન સત્ય આ શૈલી પર કોતરી દીધું છે. વિષય વસ્તુ, શૈલી, આકાર, પ્રયોગશીલતા, વાર્તા કર્મનું જેટલું વૈવિધ્ય પાઠક સાહેબમાં જોવા મળે છે તેટલું ભાગ્યે જ કોઈ વાર્તાકારમાં જોવા મળે. વિવેચક વાર્તાકારની કલા સભાનતા, આકારની સભાનતા ક્યારેક વાર્તાને સહજ વહેવા ન દે એવું મોટે ભાગે જોવા મળે. એમાં પાઠક સાહેબ અપવાદ છે. એમની સંપ્રજ્ઞતા એમની વાર્તાના સહજ વહેણને અવરોધતી નથી, બલકે એ સહજ વહેણને સૌંદર્ય બક્ષે છે. સુરેશ જોશીએ ગુજરાતી ટૂંકી વાર્તાને લિરિકલ ગદ્ય આપ્યું, પણ પછી લિરિકલ ગદ્ય એ સુરેશ જોશીની મર્યાદા બની રહી. ગુજરાતી વાર્તામાં લિરિકલ ગદ્યની શરૂઆત ક્યારથી થઈ? આ પ્રશ્નના જવાબમાં તરત આપણને પાઠક સાહેબની વાર્તા જમનાનું પૂર યાદ આવે. એના ગદ્યનું થોડુંક આચમન કરીએ. કાલિંદીના ધમધમતા પૂર ઉપર તરતા દીવા મેઘલી રાતમાં આગિયા જેવા દેખાતા હતા. સાત વાટવાળી આરતી ઉતારાતી હતી. તે જાણે ફેણે ફેણે મણીવાળો કાલી નાગ આ સુંદર દ્રશ્યને જોઈને ડોલતો હોય તેવું લાગતું હતું.
આરતી પાસે બધા દીવા કોણ કોના છે, ક્યાં છે એની તથા વિના એકબીજાને શોભાવતા જુદા જુદા વેગે જતા હતા, ત્યારે તેનો એકલો દીવો રણવગડામાં એકલા ખજૂરીના ઝાડ જેવો તણાતો જતો હતો. સર્વ સ્ત્રીઓ દીવાની મમતા મૂકી આખા દ્રશ્યના સૌંદર્યમાં લીન થતી હતી, ત્યારે તે એક ખૂણે પોતાના દીવાની પેઠે એકલી ઊભી ઊભી માત્ર પોતાનો જ દીવો જોયા કરતી હતી. પોતાના આવા કાવ્યાત્મક ગદ્યના મોહમાં પાઠક સાહેબ જરીકે ફસાયા નહીં. જમનાનું પૂર વાર્તા માટે અત્યંત જરૂરી હતું એટલા માટે આવું ગદ્ય. પાઠક સાહેબે કહેલું તેમ કેટલીક વાર વાર્તાનું વસ્તુ જ વાર્તાનું શૈલી અને સ્વરૂપ નક્કી કરે છે. કેટલીક વાર્તાઓએ પોતે જ દ્રશ્ય શૈલી માંગી લીધી છે. ફિલ્મ કળાના મર્મજ્ઞ અને સર્જક શ્રી પરેશ નાયકે પાઠક સાહેબની વાર્તાઓની દ્રશ્ય કલાને ફિલ્મ ટેકનિકના પરિપ્રેક્ષ્યમાં તપાસી છે. એમણે પાઠક સાહેબની શુદ્ધ વસ્તુલક્ષિતા અને સૂક્ષ્મ સંવેદનશીલતાની દ્રશ્ય શૈલી સંદર્ભે વિશેષ નોંધ લીધી છે. ખેમી વાર્તાની આપણે ફિલ્મ ટેકનિકના સંદર્ભે પરેશે જે વાત કરી છે એ આધારે વાત કરું તો આરતીબેનને બધા મીડિયા સાથે ફિલ્મ સાથે પનારું પાડતા હોય છે, તો એ દ્રશ્યનો ઉઘાડ કેવી રીતે થાય છે? તો કે સ્ક્રીન પર આંખો ઝાંખું અંધારું હોય અને 5 વખત દિવાસ હોય ઘસાવાનો અવાજ આવે સાઉન્ડ ટ્રેક પર, અને એ ધનિયો એની મથામણ કરતો હોય, અને પછી બાજુમાંથી ફ્રેમની બહારથી કેવળ ખેમીનો અવાજ આવે કે લાવો હું લુગડું આડું ધરું, અને એ પછી એની ફ્રેમમાં આ ખેમી પ્રવેશે, લુગડું આડું ધરે અને પછી દિવાસળી પ્રગટે અને એના અજવાળે બીડીના માંથી શ્વાસ અંદર જાય અને બહાર આવે, એમાંથી એ દિવાસળીનું અજવાળું વધારે તેજસ્વી થતું અને ઝાંખું થતું એ આવ્યા કરતું હોય. એટલે તમે કલ્પી જુઓ જે સેન્સ એ જમાનામાં સત્યજીત રેમાં જે સેન્સ હતી એવી કળાની સેન્સ પાઠક સાહેબમાં મળે. એટલે પરેશ નાયકે નોંધ્યું છે કે ખેમીની ધનિયા તરફ ખસવાની આ ક્રિયાથી બીડી સળગાવવાની ક્રિયા દરમિયાનનો આ દ્રશ્ય ખંડ 2 શોટ માત્ર 5.25 વાક્યો ને 62 શબ્દોની મર્યાદામાં ફિલ્મ ટેકનિકના અનેક સમીકરણો સિદ્ધ કરે છે. પાઠક સાહેબ કેવી ખૂબીથી કલમ પાસેથી કેમેરાનું કામ લે છે તે નિરખીએ. ખેમીએ લાજ કાઢવાનો છેડો લાંબો તાણ્યો અને ધનિયાની પાસે જઈ તેના મોઢા આગળ પવન આડો ધર્યો. ધનિયાની દિવાસળી સળગી, તે શ્વાસ અંદર લે અને મૂકે તે પ્રમાણે દિવાસળીનો પ્રકાશ ઝબક ઝબક થવા લાગ્યો. ધનિયો તેની પત્નીના જુવાન ભરેલા ઘઉંવર્ણા પણ ઉજ્જવળ મોટી તેજસ્વી આંખોવાળા નાકે મોટો કાંટો પહેરેલા મુખ સામે જોઈ રહ્યો. બીડીની લિજ્જત કરતાં તે નવોઢાના સૌંદર્ય પાનમાં ગરકાવ થઈ ગયો. તો મુકુંદરાય વાર્તાનું એક દ્રશ્ય. ગામના પાદરના સવારના 9-10 વાગ્યાના સમયના એક લોંગ શોટથી મુકુંદરાય વાર્તાનો કેવો અસરકારક ઉઘાડ થાય છે તે નિરખીએ. પાદરે વડલા હેઠળ ગામના ઢોર ભેગા થયેલા છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઈ ઢોર માળ માળ ઉઠી પાછું છાંયે જાય. આ અભિવ્યક્તિથી પરેશ નાયકે નોંધ્યું છે તેમ દ્રશ્યમાં ગતિ ભળે છે અને સમગ્ર દ્રશ્યનો લય પણ બંધાય છે. દ્રશ્યનો લય બંધાવો એ બહુ મોટી વાત છે, નહીં તો એ વિખેરાઈ જાય, સ્કેટર થઈ જાય. ઝાર ચણીને ધરાઈને કેટલાક પોપટ દેરી ઉપર અત્યારે મોટા માથા હલાવતા હલાવતા જાણે કોઈ કારભારા ડોળતા હોય તેમ વાતો કરતા હતા. તે સમયે એક ઠાકરડો બેઠેલા ઢોરમાંથી વાંકો ચૂકો રસ્તો કરતો ધીમે ધીમે ગામમાં ગયો. ઠાકરડાની પાછળ પાછળ કેમેરા જાણે રઘુનાથના ઘર પર ને પછી અંદર રઘુનાથ અને ગંગા પર મંડાતો જાય છે. આ વાર્તાના અંતમાં નખોદ માગતા વિમર્શાની વાત કહેતા રઘુનાથ અને એની પાસે બેસીને વાત સાંભળતી હોકારા દેતી ગંગાના શોટમાં વાર્તાકારનું સંવેદનને ધાર કાઢતું ભાષાકર્મ વાર્તાકર્મ જુઓ. ગંગાનો હોંકારો
શિથિલ પડતો ગયો. હવે ગંગાનો હોંકારો નિશ્વાસ જેવો થઈ ગયો હતો. ડોસા ફરી નીરવ શાંતિમાં પડ્યા. પછી કેમેરા ગંગા અને ડોસા પરથી હટીને જાણે ઘરના ખાલીપણા પર ફરે છે. ઘરમાં કોઈનું મૃત્યુ થયું નથી, પણ પાઠક સાહેબ જ કરી શકે તેવા ભાષાકર્મને પ્રગટાવતું વાર્તાનું અંતિમ વાક્ય જુઓ. આખા ઘરમાં મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી. અપુત્રયીની એક ફિલ્મમાં સત્યજીત રેએ પણ ઘરના ખાલીપણા પર કેમેરા ફેરવી ફેરવીને અપુની માતાના મૃત્યુને દર્શાવ્યું છે. મુકુંદરાય વાર્તામાં મુકુંદરાય માટે લેખક સંભાવ દાખવી શક્યા નથી. મુકુંદરાય તરફ લેખકની ઘૃણાઈ ક્યાંક દેખા દે છે, પણ લેખકની ફિલસૂફ દ્રષ્ટિના વિકાસ પછી લેખક કોઈ પાત્ર માટે ઘૃણા કરી શકતા નથી. બધા જ પાત્રોને તેઓ સંભાવથી જુએ છે. દ્વિરેફની વાતોના બીજા ભાગની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે, અને એમની ઓબ્જેક્ટિવિટી જુઓ. મેં આમ કર્યું કે મેં આ વાર્તામાં આમ કર્યું એમ નથી લખતા, લેખકે આમ કર્યું એમ કહેશે. એમાં પહેલા ભાગની કેટલીક વાર્તાઓમાં અનિષ્ટના બળોની સામે કેટલાક પાત્રો પ્રત્યે તિરસ્કાર તદ્દન સ્પષ્ટ છે, પણ પછીની વાર્તાઓમાં લેખકની દ્રષ્ટિમાં ફેર પડે છે, દ્રષ્ટિકોણ બદલાય છે. લેખકને એમ જણાય છે કે જગતમાં ક્યાંક એવી જગ્યાએ અનિષ્ટ રહેલું છે કે જેની પાસે માણસ લાચાર નિરુપાય હોય છે. માણસમાં એવા ગૂઢ અંધ બળો રહેલા છે જેની આગળ વ્યક્તિ બિચારી કશું જ કરી શકતી નથી, અને ઊંટ નકલથી દોરાય તેમ તેની દોરી દોરાય છે. આમ દોરાઈ ગયેલી વ્યક્તિ તરફ પછી લેખક ઘૃણા કરી શકતો નથી. આમ ફિલસૂફ દ્રષ્ટિ ધરાવતા આ વાર્તાકારને બધા જ પાત્રો તરફ ઊંડો સંભાવ છે. સહાનુભૂતિ નહીં પણ કરુણા છે. એમની આ ફિલસૂફ દ્રષ્ટિની સંપ્રજ્ઞતાના કારણે પાઠક સાહેબ વાર્તાને તલવારની ધાર પર ચલાવી શકે છે. વાર્તાનું વિષયવસ્તુ, સમય અને વાતાવરણ મુજબ અલગ અલગ વાર્તાબાની ડિક્શન, જેમ કાવ્યબાની કહીએ એમ વાર્તાબાની, પાઠક સાહેબ સહજતાથી પ્રયોજી શકે છે. વાર્તાના પાત્રો પણ સમાજના વિવિધ સ્તરમાંથી આવે છે, એ પ્રમાણે પાત્રોની બોલીમાં એમણે લોકબોલીનો વિનિયોગ કર્યો નથી, પણ લોકબોલીની છાંટ સોડમ જરૂર એમનામાં મળે છે. પાત્રોના મનમાં તેઓ બહુ જ ઊંડે સુધી ઉતરી શકે છે. પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન વાતાવરણ મુજબ એમની વાર્તાબાની બદલાતી જાય. ઉત્તર માર્ગનો લોપ, બુદ્ધિવિજય, જમનાનુપુર, ખેમી, મુકુંદરાય, જક્ષણી જેવી વાર્તાઓમાં વાર્તાબાનીનું એવું વૈવિધ્ય જોવા મળે છે કે આ વાર્તાઓ જાણે અલગ અલગ લેખકોએ લખી હોય તેવું લાગે. કોઈ એક બે પ્રકારની વાર્તાબાનીમાં પાઠક સાહેબ પૂરાઈ નથી રહ્યા. જ્યારે સુરેશ જોશીનું ગદ્ય બધા પાત્રોમાં, બધી વાર્તાઓમાં જ નહીં, નવલકથાને નિબંધમાં પણ એક સરખું જ વિહરતું જોવા મળે છે, જે પાત્રને અને વાર્તાને પણ હાનિ પહોંચાડે. વિશિષ્ટ કથન રીતિ, વાસ્તવનું દ્રશ્યાત્મક નિરૂપણ, વાર્તાબાનીનું વૈવિધ્ય, પ્રયોગશીલતા, મનોવિજ્ઞાનનું ઊંડાણ, સૂક્ષ્મ સંવેદનશીલતા, ઘટનાનું તિરોધાન, શુદ્ધ વસ્તુલક્ષિતા, વાતાવરણ પરિવેશ, વક્રતાનું કલાત્મક નિરૂપણ, કથન કેન્દ્ર તથા સક્રિય થવા માટેની વાર્તાકારની પોઝિશન. એટલે આ સમજાવવા માટે ક્રિકેટનું ઉદાહરણ હું આપું તો પાઠક સાહેબ એમની વાર્તામાં કોઈ રીતે એમના હુને સંડોવે, કાં તો અલગ અલગ પાત્રો પ્રથમ પુરુષથી વાર્તા કહેતા હોય એ રીતે એક બે ત્રણ એમ ભાગ કરીને હું કરીને એ વાર્તા કહેતા જાય. એટલે વાર્તામાં પ્રવેશવા માટે કઈ રીતે પોઝિશન લે, અને ક્રિકેટની ભાષામાં કહું તો જેમ ક્રિકેટર કોઈ ચોક્કસ શોટ માટે યોગ્ય ફૂટવર્ક સાથે ચોક્કસ પોઝિશન લે, તેમ આ વાર્તાકાર પણ હુંનો વિવિધ રીતે ઉપયોગ કરીને કથનાર કે શ્રોતા તરીકે કે કોઈ પાત્ર રૂપે વાર્તામાં સ્વસ્થતા તટસ્થતાથી પ્રવેશીને ફાવતી પોઝિશન લઈને જાણે વાર્તાને ડાયનેમિક એનર્જી પૂરી પાડે છે. સમાજના વિવિધ વર્ગોના પાત્રોનું હુબહુ ચિત્રણ, પાત્રલેખન, નાટ્ય તત્વનો વિનિયોગ, સંપ્રજ્ઞતા, સંયમ, નર્મ મર્મ, મજાક, ટોળ ટીખળ, વિડંબના, કટાક્ષ, ઠઠ્ઠો, માર્મિક વિનોદ, હાસ્ય વગેરેનો સાર્થક ઉપયોગ,
મનના અંતરવેણને પ્રત્યક્ષ કરનારું ભાષાકર્મ, રહસ્યમૂલક જીવન દર્શન, આ બધું તો ખરું જ, પણ આ બધાથી ઉપર ઉઠતી ફિલસૂફની વેદક દ્રષ્ટિ ધરાવનાર પાઠક સાહેબને ઉમાશંકરે કહ્યું તેમ ગાંધીયુગના સાહિત્ય ગુરુને મારા વાર્તા ગુરુ તરીકે મારા પ્રથમ પ્રણામ કરીને વિરમો. થેન્ક યુ. હવે રાવિ પાઠકની વાર્તાનું વાંચન થશે આરજે આરતીબેન પટેલ અને અભિનેતા એવા તુષાર સાધુ બંને એક પછી એક વાર્તાનું પઠન કરશે. અને સાથે અહીં કીબોર્ડ ઉપર આપણી પાસે યુવા કલાકાર છે બિપિન પંડ્યા, એ શીઘ્ર સંગીત આપશે, એની મજા આપ સૌ લો. હું આમંત્રણ આપું છું આરતીબેન પટેલ અને તુષાર સાધુને. ખેમી, હલો. અલ્યા, એમને એમ કેટલી દિવાસળીઓ બગાડવી છે, એક બાકસ બે દી તો પહોંચ્યા. ધનિયાએ બીડી સળગાવવા માટે એક ઉપર એક પાંચ દિવાસળીઓ સળગાવી એટલે ખેમીએ કહ્યું, પણ આ જોને પવને કેવો ઊંધો થયો છે, દિવાસળી સળગવા જ નથી દેતો. ધનિયાએ ફરી બાકસ ઉઘાડ્યું. લે હું આડું લુગડું ધરું. ખેમીએ લાજ કાઢવાનો છેડો લાંબો તાણ્યો અને ધનિયાની પાસે જઈ એના મોઢા આગળ પવન આડો ધર્યો. ધનિયાની દિવાસળી સળગી. તે શ્વાસ અંદર લે અને મૂકે તે પ્રમાણે દિવાસળીનો પ્રકાશ ઝબક ઝબક થવા લાગ્યો. ધનિયો એની પત્નીના જુવાન ભરેલા ઘઉંવર્ણા પણ ઉજ્જવલ મોટી તેજસ્વી આંખોવાળા નાકે મોટો કાંટો પહેરેલા મુખ સામે જોઈ રહ્યો. બીડીની લિજ્જત કરતા તે નવોઢાના સૌંદર્ય પાનમાં ગરકાવ થઈ ગયો. બીડી સળગી એટલે ખેમી મૂળ જગ્યાએ ખસવા જતી હતી. તેને ધનિયાએ કહ્યું, લે મારા હમ આગી જાતો. ગાંડા ન કાઢ ગાંડ્યા, કહેતી ખેમી મૂળ જગ્યાએ ગઈ. તારા સમ ખેમી, તું મને બહુ વાલી લાગે છે. જો હજી એનું એ બોલ, આ આટલા માણસો છે એનું ભાન છે કે નહીં? લે એમના ખાવામાં પડ્યા છે, આપણી હામું કોણ જોવા બેઠું છે? કયા નવપરિણીત દંપતિ આવી માન્યતા નથી સેવતા? આજે ધનિયાના ઘરાક એક વાણિયાને ત્યાં નાત જમતી હતી એટલે બંને જણા સારા જમણની ખુશાલીમાં જાજરૂના પગઠિયા પર બેઠા બેઠા એકાંત ગોષ્ઠી કરતા હતા. નાતમાં વાઘરી પડતા અટકાવવા શેઠે તેને ત્યાં બેસાડ્યો હતો. બંને થોડા દિવસ ઉપર લગ્ન વખતે પહેરેલા કપડાં પહેર્યા હતા. ધનિયાએ ઉપર ફટકો, નીચે અતલસનું જાકીટ અને પગમાં મોજા પહેર્યા હતા. ખેમીએ એક સુવાસણ શેઠાણી ગુજરી ગયેલી એનું સ્મશાનમાં કાઢી નાખેલું રેશમી વસ્ત્ર પહેર્યું હતું. ધનિયો બીડીની એક ફૂંક લઈને બોલ્યો, ખેમી તારી માએ ગમે તે માગ્યું હોત ને તો એ આપી નહીં હું તને પણ. પણ મારી માએ કેદાડે તારી પાસેથી પાઈએ લીધી છે, હું તો ઉલટી તારા ઘરમાં લેતી આવી છું. મારી માએ તો બ્રાહ્મણ જેવો વિવાહ કર્યો છે. તારી માં તો બહુ ભલું માણસ, પણ તું કોણ જાણે ક્યાંથી આવી ભૂંડી નીકળી. લે વળી મેં તારું શું બગાડ્યું છે? જો ને પરણતા પરણતા કેટલા ચાળા કર્યા, દારૂ ન પીવે ને ગાળિયું ન કાઢે ને ન હાથ ઉપાડે તો પૈણું, નહીં તો ન પૈણું, ને કોઈ દી એવું કરે તો એને ઉભો મેલીને હાલી જાઉં. આમ તે થાય ન કેમ થાય? એ દારૂ પીને આવે ને ધીંગા મસ્તી કરે ને ન બોલવાનું બોલે, એ મારાથી ન ખમાય. જો માર ખાઈ લે ને એ બીજા. ધનિયો ખેમીના સત્ય અને પ્રતાપ આગળ ધીમો પડી ગયો. ઠીક લે, પણ હું ક્યાં પીવા જાઉં છું તો તું એમ ચડી ચડીને બોલે છે? મારે તો ગમે તે થાય પણ તને પરણવું હતું. તું નાની હતી ને ગાતની વાળીને તારી માં સાથે વાળવા નીકળતી ને ત્યારની મને બહુ ગમતી. તે તું આ ગાતની વાળતા ક્યાંથી શીખી હે ખેમી? ધનિયાએ ખેમીની છાતી ઉપર વાળેલી ગાંઠને સ્પર્શ કર્યો. પડદરીમાં તો બધીએ બાઈઓ કામ કરતી વખતે એમ ગાતરી વાળે. ખેમીની માં મૂળ કાઠિયાવાડમાં પડદરીની રહેવાસી હતી. દુકાળના વર્ષમાં ખેમીને લઈને અહીં રહેવા આવી હતી. પણ હે ધનિયા, આ દારૂ શા સારું તમે પીતા હશો? દારૂમાં તે શું છે એવું? તું તો કહેતો હતો ને કે દારૂ તો કડવો લાગે. ખેમી કોકતી ગમે નહીં તે દાડે પીવા જોઈએ, બહુ થાકી ગયા હોઈએ ને ગમે નહીં ત્યારે પીએ તો સારું થઈ જાય.
ખેમી થોડીવાર મૌન રહી. એને ફરી પોતાનું સૌભાગ્ય અને સત્તા સાંભળવાની ઈચ્છા થઈ. તેણે પૂછ્યું, હે ધનિયા, મને બીજે પૈણાવ્યો તો? અરે, હું નથી જોતો કોઈની માએ સવાશે શું સૂંઠ ખાધી હતી તને પૈણે, ગમે ત્યાંથી તને ઉપાડી જાત. ખેમીએ કહ્યું, લે રાખ રાખ, એવું અભિમાન ન કર, આ દુનિયામાં શેરને માથે સવા શેર પડ્યા છે. એટલામાં નાકમાં કોલાહલ થયો. એક કૂતરું અંદર પેસી ગયેલું, તેણે એક ભાણું અબડાવ્યું અને માર મારીને બહાર કાઢ્યું. શેઠ ચીડાયો, એણે ગાંજાને ખૂબ ધમકાવ્યો. ગાંજાએ હરિજનનો વાંક કાઢ્યો અને શેઠની બધી રીસ હરિજન પર ઉતરી. પોતે મોટા ગવર્નર થઈને બેઠા છે, હાથમાં બીડી લઈને, અને કૂતરા હંકાતા નથી. ઉઠો અહીં હરામજાદીના. એણે માત્ર મારવું બાકી રાખ્યું. ધનિયાને અને ખેમીને બહુ માઠું લાગ્યું. એમના રંગમાં ભંગ પડ્યો. એમનો બધો ઉલ્લાસ ઉડી ગયો. બંને કશું બોલ્યા વિના ઉઠીને ચાલવા માંડ્યા. ક્યાં જવું એ નક્કી નહોતું, પણ ખેમી સ્વાભાવિક રીતે કંઈક મનને વિરોધ મળે એવા દ્રશ્યો તરફ જવાની પ્રેરણાથી રીચી રોડ પર ચાલવા લાગી. ધનિયાને વધારે માઠું લાગ્યું હતું. ખેમી તેને આશ્વાસન આપવા લાગી. ધનિયાથી ત્યાં ન બોલાયું તે આટલી વારે અહીં બોલ્યો. કૂતરા આંકવાનું કામ તો ગાંજાનું હતું, તેમાં મારા પર શા સારું આટલા વાના કર્યા? વળી ખેમીએ આશ્વાસન આપ્યું. ધનિયાએ એના મનમાં જે ખરું દુઃખ હતું તે કહ્યું, બીજું કંઈ નહીં, તારા દેખતા એવું બોલી ગયો ને, એ મારાથી નથી ખમાતું. ખેમી ઊંડા વિચારમાં પડી ગઈ. પોતે ધનિયાને વાતે ચડાવ્યો અને વધારે અપમાન ધનિયાનું થયું એનો અન્યાય એને ખૂંચવા લાગ્યો. ધનિયો ગમગીન થઈને મૂંગો મૂંગો ચાલતો હતો, તેથી તેનો જીવ કળીએ કળીએ કપાતો હતો. રસ્તે ચાલતા રાયખડને પીઠે જવાનો રસ્તો આવ્યો. ખેમીને યાદ આવ્યું કે ધનિયાને ગમતું નથી ત્યારે દારૂ પીવાથી સારું થાય છે. સ્ત્રી સુલભ કોમળતાથી તેણે છેડેથી અડધો રૂપિયો છોડીને ધનિયાને આપતા કહ્યું, હવે એમ ક્યાં સુધી મૂંગો રહીશ, જા પણ એથી દારૂ પી આવ, ઝટ પાછો આવજે. ખેમી રાહ જોતી ઊભી હતી. પોતે દારૂ ન પીવાની શરત કરાવી, એ પોતે જ દારૂ પીવાના પૈસા આપ્યા, એ ઠીક ન કર્યું એમ એને શંકા થવા લાગી. એટલામાં ધનિયો હરખાતો હરખાતો આવ્યો અને કહેવા લાગ્યો, ખેમી, જો હવે મને ઠીક થઈ ગયું, હું નહોતો કહેતો કે દારૂથી મને ઠીક થઈ જાય છે. ખેમીએ કહ્યું, હવે એ વાત મેલ, પણ ખબરદાર, જો બીજી વાર કોઈ દી પીધો છે તો ઘરમાંથી કાઢી મૂકીશ. ના ખેમી, કોઈ દી ન પીવું, તું મને બહુ ગમે છે. હવે વાણિયાની નાક જન્મમાં ગઈ, હું દારૂ પીવું છું પણ મને કોઈ દી ચડતો નથી. જો અત્યારે મારા બોલવામાં કાંઈ ફેર પડે તો આમથી મારાથી ડરે, ગમે તેવો દારૂ પીવો તોય તને ન મારું, તું મને કેટલી વાલી લાગે, વગેરે બબડતો બબડતો ધનિયો ચાલવા લાગ્યો. ખેમી મૂંગી મૂંગી તેને લઈને આ બધા બનાવો ઉપર વિચાર કરતી કરતી ઘેર ગઈ. સાંજને પર જે ગાતડી ઉપર ધનિયો અમદાવાદમાં મોહી પડ્યો હતો તે ગાતડી વાળી ખેમી વાળે છે, પણ અત્યારે અમદાવાદમાં નથી. અત્યારે તેની પાસે ધનિયો નથી. 6-1 માસ પર એણે બંનેને છોડ્યા છે. ઉપરના બનાવ પછી દારૂ ન પીવાની લગ્નની શરત છતાં કંઈક ખેમી સહન કરી લેશે એવા વિશ્વાસથી કંઈક શરત પાળવી એ બૈરી આગળ નબળાઈ બતાવવા જેવું લાગવાથી, કંઈક પોતાને દારૂ ચડતો નથી એવા પીનારને સામાન્ય મિથ્યાભિમાનથી, કંઈક ખરાબ સોબતથી તે દારૂ પીવા લાગ્યો હતો. ખેમીએ ઘણીવાર ધમકાવ્યો, તિરસ્કાર્યો, મેલીને નાસી જવાની ધમકી આપી, પણ ધનિયાએ એ ખોટી માનીને ગણકારી નહીં. છેવટે એક દિવસ વધારે દારૂ પીને આવ્યો અને મને મેલીને કોને જવાની છે એવા ગર્વમાં એણે ખેમીને મારી. બીજે દિવસે ખેમી ચાલી નીકળી. એની મા મરી ગઈ હતી એટલે નડિયાદ ગઈ અને પરસોત્તમ નામના હરિજનોના ઉપરી મ્યુનિસિપલ કારકુનને પગારમાંથી લાંચ આપવાનું ઠરાવી નોકર રહી. નડિયાદમાં સામાન્ય રીતે લહેરી ગણાતી હતી, સર્વ હરિજનોને તેની સાથે મશ્કરીમાં જોડતી, પણ ખેમીના દિલમાં ધનિયાને છોડ્યાનો ઊંડો કાંટો રહી ગયો હતો. અમદાવાદથી આવતા દરેક હરિજનને તે ધનિયાના ખબર મેળવવા બહુ જ આતુરતાથી પૂછતી. તે ધનિયા પાસે જાય તો ધનિયો તેને ફરીથી પ્રેમથી રાખે એમ જાણતી હતી, પણ ધનિયો તેને બોલાવે તો જ જવું એવી એની ટેક પણ હતી. ધનિયો બોલાવે એ માટે તેને માનતાઓ માની હતી, છતાં હજી ધનિયાનું કેણ આવ્યું નહોતું.
એ નિરાશ થતી જતી હતી અને નિરાશાથી ઉશ્કેરાઈ મનની બધી દાજ લાંચ લેનાર પરસોત્તમ ઉપર કાઢતી હતી. એને એની ચીડવણીના ગીત જોડ્યા હતા. ખેમી વાળતી હતી ત્યાં પાસેથી મંગીએ વાળતા વાળતા કહ્યું, અલી ખેમલી, પેલું ગીત ગા જોઈએ. ખેમી ધનિયાનો વિચાર કરતી હતી. તેણે સહજ ભાવે કહ્યું, તું જ ગા. મંગીને ખેમી જેવું ગાતા આવડતું નહોતું. એ બોલી, પણ એનું ચોથું વેણ નથી બેસતું આવતું. તને ગાતા નહીં આવડતું હોય મંગી, લે ખેમલી, ત્યારે તું જ ગા જોઈએ. ખેમીને ચાનક ચડી. એણે ગાયું, ઓર્યો આવને કેશલા તારો ઓશલો કુટુ, ઓર્યો આવને કેશલા તને પાટુએ દીપુ, ઓરો આવને કેશલા તને ડોંગણે દીબુ, ઓરો આવને કેશલા તારે પૂંછડે લીંબુ. લે, આમાં શું બેસતું નથી આવતું? પણ એ તો બેસતું કર્યું કહેવાય, પૂંછડે લીંબુ એમ કઈ કહેવાય? પૂંછ હોય તો લીંબુ રાખે ના, એટલે તો આ પૂંછડે લીંબુ રાખે છે. મંગી ખડખડાટ હસી. પરસોત્તમના ગોરા ટૂંકા કપાળ વાળા લાંબા મોઢા ઉપર ભૂરી આછી અને ટૂંકી મૂછો નહીં જેવી દેખાતી. બંને ઉત્સાહમાં આવીને ગાવા લાગી. એવામાં પરસોત્તમ નીકળ્યો. એણે માથે વાળ વાળી ટોપી પહેરી હતી. નીચે દેખાતા ખમીસ ઉપર કાળો હાફકોટ પહેર્યો હતો અને હાથમાં એક પાતળી સોટી હતી. તે જોડા ઉપર મારતો મારતો તે ચાલતો હતો. એણે ગીત ગવાતું સાંભળ્યું. એ ગીતમાં તેનું પોતાનું નામ નહોતું. તેને કોઈએ પ્રત્યક્ષ રીતે નહોતું કહ્યું, છતાં કાવ્ય વિવરણના કોઈ ગૂઢ નિયમથી તે સમજી ગયો હતો કે ગીત તેને અનુલક્ષીને જ ગવાતું હતું. મનોમન સાક્ષી છે એ સૂત્ર જીવનના કોઈ પણ ક્ષેત્ર કરતા ચીડવણીમાં સૌથી વધુ સાચું ઠરે છે. એણે બૂમ પાડી, એ હરામખોરો, કામ કરો કામ, રાગડા તાણો છો. મંગી ખસ્યાણી પડી ગઈ, પણ ખેમીએ જવાબ આપ્યો, ગાઈએ છીએ પણ જુઓ છો ને, આજ તો કામ કરે છે. હરામખોર મારી સામે બોલે છે, ઉપરીનું અપમાન કરે છે, પણ હું ક્યાં તમને ગાઉં છું? તું ગામ આખામાં ગા ગા કરે છે ને મારું અપમાન કરે છે, તે હું નથી સમજતો. મંગી સામુ મર્મની નજરે જોઈ ખેમી બોલી, લે અલી, હું ક્યારેય પશાભાઈને ગાઉં છું? હું તો અમદાવાદમાં એક કેશલો હતો, એ હરિજનોના પૈસા ખાતો ને, એને ગાઉં છું. હરામખોર પાછી મને સમજાવવા આવે છે, ઉપરીનું અપમાન કરે છે, અમે અમારા ઉપરીનું માન રાખીએ છીએ, જોતી નથી, સામો જવાબ આપે છે. પણ ભાઈ સાહેબ, બસ કર, હવે બકબકાટ ન કર, અમારે બીજું કામ છે, આમાં અંગૂઠો પાડી આપ એટલે પગાર આપું. એને પાસેના ઓટલા પર પત્રક મૂક્યું. પહેલા મંગીએ અંગૂઠો પાડી આપ્યો એટલે એણે ખેમીને અંગૂઠો પાડવાનું કહ્યું. પહેલા મને પગાર આપો, પછી અંગૂઠો પાડો. એમ શું તું શાહુકાર ને સરકાર ચોર? સરકારી નિયમ પ્રમાણે થશે, પહેલા અંગૂઠો આપ, પછી પગાર મળશે. ત્યારે લ્યો અંગૂઠો. કઈ અંગૂઠો? પરસોત્તમને બતાવી ખેમીએ અંગૂઠો પાડી આપ્યો. પરસોત્તમે જોયું ખરું, પણ તેને આ ચીડાવવાનો સમય નહોતો. બંનેના પગારમાંથી અડધો અડધો રૂપિયો કાપી બાકીના 9.5 રૂપિયા તેણે નીચે નાખ્યા. મંગીએ પોતાના પૈસા લઈ લીધા, પણ ખેમીએ કહ્યું, મને પૂરા આપો તો લઈશ, નહીં તો નહીં લઉં. ના લે તો ભલે પડે, પોઈ પર હું તો જાઉં છું. એ ચાલવા જતો હતો ત્યાં ખેમીએ લાંબો સાવળનો સામી ભીતે અડાડી તેનો રસ્તો રોક્યો. એમ તે કેમ જવાશે? એટલામાં બીજા જિલ્લાના હરિજનો આવ્યા. પરસોત્તમે જોયું કે ખેમી સાથે પોતાને ફાવશે નહીં અને બીજા હરિજનો આગળ તે હલકો પડશે, એટલે એને ટૂંકું કરવા કહ્યું, લે તારા પૈસા, પેલો અડધો પાછો લાવ, પેલા રૂપિયો આપો એટલે આપો. પરસોત્તમે રૂપિયો નીચે ફેંક્યો એટલે ખેમીએ સામાનો લઈ લીધો અને રૂપિયા નીચે નમી લેવા માંડ્યા. પરસોત્તમે ફરી નીચે પડેલો અડધો માંગ્યો. ઊભા તો રહો, ખખડાવી તો જોવા દો. બીજા સામુ જોતી જોતી તે રૂપિયા ખખડાવવા લાગી. પરસોત્તમે ફરી અડધો માંગ્યો. મને તો નથી જડતો, આમ કહીને ખેમી ચાલવા લાગી. પરસોત્તમને નીચે નમી ધૂળમાંથી એ અડધો લેવો પડ્યો. આજે હરિજનોને ખેમી માટે આશ્ચર્ય સાથે માન થયું. તેણે ગીત ઉપાડ્યું અને બધા હરિજનો ગાવા લાગ્યા, ઓર્યો આવને કેશલા તારો ઓશલો કુટુ, ઓર્યો આવને કેશલા તને પાટુએ પીટુ, ઓર્યો આવને કેશલા તને ધોગણે ઢીબુ, ઓર્યો આવને કેશલા તારે પૂંછડે લીંબુ.
રસ્તે ચાલતા માણસો અને સ્ટેશનેથી આવતા ઉતારુઓ આ વિચિત્ર ગીત સાંભળવા ઊભા રહેતા હતા. એટલામાં એક અવાજ આવ્યો, અલી ખેમી આમ તો આય. ખેમી તરત ગાતી બંધ પડી, ઊભી રહી ગઈ. અવાજ આવ્યો તે શેરીમાં તેણે જોયું ને તરત ચાલી ગઈ. તેની સાસુ તેને બોલાવવા આવી હતી. ધનિયો અને ખેમીના પહેલા 3 દિવસો અગત્ય આનંદમાં અને ખાવા પીવામાં ગયા. ચોથે દિવસે રાત્રે ધનિયો અને ખેમી વાતો કરવા બેઠા. નડિયાદમાં ખેમી કેમ રહેતી, તેના ગીતો, તેના બીજા હરિજનો સાથેની ગમ્મતો બધું સાંભળીને ધનિયો બોલ્યો, ખેમી તું કઠણૈયાની તો ખરી હો, મને એ ગમતું નહોતું ને, તું ત્યાં મજા કરતી હતી. મને એ ગમતું નહોતું, પણ તું બોલાવે નહીં ત્યાં સુધી મારાથી કેમ અવાય? હું તને શી રીતે બોલાવું? મારો ગુનો થઈ ગયો તે મારા પગ ભારે થઈ ગયા. માને કહેતો તો, પણ એ કે એક બે દીમાં આવશે, કેટલાક દી રહેશે, પણ તું તો વટનો કટકો હો, તારો ગુનો તે તારે બોલાવી જોઈએ ને. પણ ભદ્રકાળી માતાનો સાજ ભારે હો, દનિયાએ કહ્યું. કેમ એમ? જો મેં પહેલા રામદેવીની માનતા માની તોય તું ન આવે, પછી હરક્ષા માતાની માની, ઝાંપડી માતાની માની તોય તું ન આવે, પછી ભદ્રકાળી માનતા માનીને ઘેર ગયો ત્યારે મારી માં કે, અલ્યા ધનિયા તું બહુ સુકાતો જાસ, લે તને બીજી પરણાવું. મેં કહ્યું, મારે બીજી નથી પરણવી, મારે તો ખેમી આવે તો હા, નહીં તો ના. પછી મારી માં તને તેડવા આવી. ખેમીએ કહ્યું, તે મેં કેટલી માનતાઓ માની ત્યારે તારી મા મને બોલાવવા આવી. હે, તે કોની કોની માની? મેં રામદેવપીરની માની, પછી નડિયાદમાં સંતરામ મહારાજનો થાળ માન્યો, પછી મા કાળીની જાતર માની. ખેમી, ધનિયા પર જાણે વજ્રપાત થયો. તે ભૂંડું કર્યું, તારી માનતાના 60 રૂપિયા થયા અને મારી માનતાના 50, લગ્ન ખર્ચના 200-250 ઊભા છે, ને પેલો પટેલીઓ તો હંમેશા આટા ખાધા કરે, આ ક્યારે ભરી રહીશું, ને ભદ્રકાળી તો હાજરા હજુર છે. કયા દેવની માનતાથી બંને ભેગા થઈ શક્યા તે નક્કી ન હોવાથી બધી માનતા પૂરી કર્યા વગર છૂટકો નહોતો. અરે એમાં શું, 400 રૂપિયા તો હમણાં ભરી દઈશું, મારે ઘરેણા વેચી દેજે, ખેમીએ સાંત્વના આપ્યું. અરે હજી તો પંચનો દંડ ભરવાનો છે, એ તો મેં તને કહ્યું જ નથી. ઊંચી નીતિ નાતોની અનંત શ્રેણી વાળા આપણા સમાજમાં દરેક નાતને પોતાનાથી નીચું હોવું જોઈએ છે. અમદાવાદના હરિજન કાઠિયાવાડથી આવેલા હરિજનને હલકા ગણતા, ધનિયાને પરણતી વખતે બંને પંચોને જમાડવા પડેલા. ખેમી જતી રહી એટલે કાઠિયાવાડી પંચ ભેગું થયું. તે પંચે અંદર અંદર મસલત ચલાવી, પછી અમદાવાદના પંચને વાત કરી, પછી અમદાવાદનો પંચ મળ્યો. એટલામાં ખેમી પાછી આવી. હવે દંડ કરવાનો તો રહ્યો નહીં, પણ આટલા દિવસ ખાધું એના ખર્ચના પૈસા બંને પંચે ધનિયાને માથે ચડાવ્યા. આપણા સમાજમાં નાતની રૂઢિઓ અને નાતના ઠરાવો કુદરતી બનાવો જેવા અનિવાર્ય અને અપ્રતિરોધ્ય ગણાય છે. આ બધું સાંભળીને ખેમી પણ હબકાઈ ગઈ. તેમ છતાં તેણે આશ્વાસન આપ્યું, પુરુષને હિંમત હારતો જુએ ને ત્યારે સ્ત્રીમાં ઓર જ હિંમત આવે છે. પણ ધનિયાને સાંત્વન મળ્યું નહીં. હતાશ થઈ તે ખેમીના ખોળામાં ઊંઘી ગયો અને ખેમી પણ ચિંતામાં ઊંઘી ગઈ. 3 દિવસનું સુખ ભોગવી આ દંપતી પાછા દુઃખી સંસારમાં ડૂબ્યા. બીજે દિવસે ખેમીએ ઘરેણા કાઢી આપ્યા અને વેચવા કહ્યું, પણ બૈરીને અડવી જોવાનો વિચાર નહીં ખમાયાથી વેચવાને બદલે ધનિયે તેને ઘરેણે મૂકીને 2 રૂપિયા ઉપાડ્યા. એને વેચ્યા તો ઠીક ઠીક રકમ ભરાય, પણ ઘરેણે મૂકવાથી રકમ થોડી મળી અને છેવટે વ્યાજમાં ઘરેણા ડૂબી ગયા. ધનિયો કે ખેમી કોઈ સમજ્યા નહીં, બંને બને એટલા પૈસા બચાવી ભરવા માંડ્યા. એટલામાં ધનિયાની માં મરી ગઈ, એનું 101 રૂપિયા ખર્ચ થયું. 3 મહિના પછી ખેમીને સુવાવડ આવી એટલે એ પણ કમાતી મટી. સુવાવડ દરમિયાન ધનિયાને ખેમીનું સાંત્વન ઓછું થયું અને ચિંતામાંથી મુક્ત થવા તે દારૂ તરફ વળ્યો. ખેમી સુવાવડમાંથી ઉઠી ત્યારે તેણે જોયું કે ધનિયો પાછો પીવા માંડ્યો હતો. એણે ધનિયાને ફરી ધમકાવ્યો, પણ હવે તેની ધમકીમાં તિરસ્કાર નહોતો, દયા હતી. એને લાગતું હતું કે ધનિયાની આ દશા માટે પોતે જવાબદાર છે, છતાં એક દિવસ કઠણ થઈને ધમકાવ્યો. ધનિયો કંઈ બોલ્યો નહીં, પણ રાત્રે ઘેર પાછો ના આવ્યો. ખેમી એને રીચી રોડના ફૂટપાથ પરથી શોધીને ઘેર લઈ ગઈ. ખેમી તેને સમજાવતી, પણ તેનો જવાબ ધનિયો માત્ર નિશ્વાસથી આપતો. ખેમીનું હૃદય માત્ર દ્રવતું હતું.
એને શિખામણ દેવા જેટલી કડકાઈ એનામાં રહી નહોતી. એક દિવસ શિયાળાની રાત્રે ખૂબ ઠંડીમાં ધનિયો ઘેર ન આવ્યો. ખેમી 2 વર્ષની બાળકીને ઘરમાં રડતી પૂરી શોધવા નીકળી. 2 કલાકે તેણે એને નદીની રેતમાં પડેલો જોયો. તેને ઉઠાડીને ધીમે ધીમે ઘેર લઈ ગઈ. બીજા દિવસથી ધનિયાને ન્યુમોનિયા થયો. ખેમીએ ફરી માનતાઓ માની, ભુવાને બોલાવ્યો, નવી માનતાઓ આપી, પણ ખેમીનો ધનિયો ઉઠ્યો નહીં. ખેમી રાણી. વૈધવ્યનો શોક ખેમીના આખા જીવનમાં વ્યાપી ગયો હતો. એને બીજું તો કંઈ નહીં, પણ ધનિયો માનતા સોતો ગયો એનો શોક ઘણો થતો હતો. એથી એના જીવને શું શું ખમવું પડશે એની શંકાઓ થયા કરતી, ને ઉપાય સૂચતો નહોતો. એક દિવસ ખેમી રીચી રોડ વાળતી હતી. હવે તે ગાંધડી વાળતી નહોતી. વાળતા વાળતા તેને ધનિયાની માનતાના વિચાર થવા લાગ્યા. ત્યાં તેણે સામે ઓટલા પાસે એક બ્રાહ્મણને જોયો. તેણે કપાળમાં આડું મોટું ત્રિપુંડ તાણેલું હતું, વચ્ચે મોટો ચાંદલો કરેલો હતો અને નાક ઉપર પાતળી કાળી આડ કરેલી હતી. માથે ફાટેલી દક્ષિણી પાઘડી મૂકી હતી. હાથના કાંડામાં રુદ્રાક્ષનો બેરખો અને ગળે રુદ્રાક્ષની માળાઓ પહેરી હતી. મહારાજ ઓટલો સાફ કરી તેના પર આસન પાથરી સામે એક પાટી, પેન, હાથના રેખાદર્શક ચિત્રો, ટીપણું અને તે પર રમણના પાસા ગોઠવતા હતા. ખેમી તેમની પાસે જવા લાગી. તેને આવતી જોઈ મહારાજે સનાતન તિરસ્કારથી એને દૂર રહેવા કહ્યું. ખેમીએ કહ્યું, મહારાજ મારે સવાલ પૂછવો છે. તો 4 આના નીચે પગથિયા પર મૂક. મહારાજને ખેમીનો પડછાયો અપવિત્ર હતો, એના પૈસા અપવિત્ર નહોતા. ખેમીએ પાવલી મૂકી. મહારાજે છાંટ નાખીને લઈ લીધીને પછી કહ્યું, પૂછ હવે. મહારાજ, કોઈનો ધણી માનતા સોતો મરી ગયો હોય, એની બહુ માનતા કરે તો એને પહોંચે કે ન પહોંચે? બરાબર જોજો હો મહારાજ. આંગળીના વેઢા ગણી મહારાજે કહ્યું, હા સારું મહારાજ. કઈ ખેમી ચાલવા જતી હતી ત્યાં મહારાજે ફરી બોલાવી કહ્યું, પણ નાતરે જાય તો ન પહોંચે. ખેમી પગે લાગી ચાલી ગઈ. ખેમીએ હવે માનતા પૂરી કરવા પૈસા બચાવવા માંડ્યા. ખેમીની કળા પડી ગઈ હતી, પણ એનું સૌંદર્ય ઓછું નહોતું થયું. ઘણા હરિજનોએ તેને નાતરું કરવા કહેવડાવ્યું. એણે સૌને એક જ જવાબ આપ્યો કે ધનિયાની માનતા પૂરી કર્યા વગર તેનાથી નાતરું ન કરાય. એક હરિજને માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ચય જણાવ્યો. 7 વર્ષે તે ધનિયાની માનતાઓ પૂરી કરી રહી. એક હરિજને વળી તને ઘરગવા કહેવડાવ્યું. એણે જવાબ આપ્યો, ના ના, આટલે વર્ષે મારે જીવતર પર થીગડું નથી દેવું. સૌભાગ્યવતી, સ્ત્રીઓના અંતરની વેદના બહુ જ મસ્ત રીતે બતાવવામાં આવી છે, જે સ્ત્રીઓ અંદર અંદર વાતો કરતી હોય છે. એમાં મલ્લિકાબેન આવ્યા ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, 35 ઉપર કે 40ની હશે, પણ મો જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરા નહીં થયેલા એ ખરું, પણ કોઈ કોઈ એવા નથી હોતા જેમને ઘણા વર્ષ જોવાની રહે, પછી ટાપ ટીપથી નહીં, સ્વાભાવિક રીતે જ. ને ખાસ તો મને એટલા માટે આકર્ષણ કે મને બંનેની જોડ બહુ સુખી ને રસિક લાગેલી. વિનોદરાય પણ ખૂબ સુંદર, પડછંદ શરીરવાળા, મને બરાબર યાદ છે એમની સાથે અમારે કેમ ઓળખાણ થઈ. તે રાતના 10-1 વાગ્યે ઓચિંતા ડૉક્ટર સાહેબ કરતા આવ્યા. હું અને ડૉક્ટર ચાંદનીમાં બહાર ખુરશીઓ નાખી બેઠેલા. અલબત્ત સાધારણ રીતે જાણીએ કે નવા આવેલા એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે. આવકાર આપી બેસાડે. પૂછ્યું તો કહે, જુઓ ને ડૉક્ટર, આ ગાલે જરડું ખસાયું છે. ડૉક્ટરે ટોર્ચ નાખી જોયું તો ખાસો 1/2 ઇંચ ઊંડો ઘા પડેલો. તેને તે વખતે પાટો બાંધી આપ્યો.
એ ગયા પછી ડોક્ટર કહે, આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદ રાય તો લશ્કરમાં શોભે એવા છે. અને ખરેખર એવા જ હતા. ઘોડદોડની શરતમાં સાહેબો સાથે પણ ઉતરે અને ઘણીવાર ઇનામ લઈ જાય. કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાન્સ દેખાતું તે પણ હશે. માણસને ઘણીવાર પોતાની વિરુદ્ધ સ્વભાવવાળા માણસો તરફ આકર્ષણ થાય છે. અમે બંને શાંત સ્વભાવના અને આ વિનોદ રાય અદમ્ય પ્રેમવાળા એકવાર મળવા આવ્યા હતા. અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો. ત્યારે ડોક્ટર કહે, વિનુભાઈ રાતમાં એટલા બધા શા માટે ઘોડો દોડાવતા આવ્યા કે ઝરડું વાગ્યું? ત્યારે કહે, મને બરાબર યાદ છે. એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો. કહે, મારો ઊંટવાળો એક દુહો ઘણી વાર ગાય છે. પાંચ ગાઉ પાળો વસે દસ કોષે અસવાર, કાં ગોરીમાં ગુણ નથી કાં નાવલિયો નાદાર. તે હું છતે ઘોડે દૂર પડી રહું તો નાદાર ગણાવ ના, દસ ગાઉમાં હોઉં તો નક્કી જાણવું કે રાત તો અહીં જ ગાળવાનો. અને એ આવેશ એમના જીવનમાં સાચો હતો. એકવાર બપોરે હું મલ્લિકાને ત્યાં બેસવા ગઈ હતી. વિનોદ રાય ડિસ્ટ્રિક્ટમાં લાંબુ રહેવાના હોય ને મલ્લિકા એકલા હોય ત્યારે ઘણીવાર એમને ઘરે બેસવા જતી હું. એકવાર અમે બંને વાતો કરતા હતા ત્યાં ધબ ધબ કરતા વિનોદ રાય દાદર ચડ્યા અને ઓફિસે ગયા વિના પર ભાર્યા ઘરમાં જ. કાં ગોરીમાં ગુણ નહીં કાં નાવલિયો નાદાર ગાતા ગાતા વેગથી અંદર ધસ્યા. મલ્લિકાનું મોં પડી ગયું અને સારું થયું તેમણે અંદર આવ્યા પછી મને તરત જોઈ. પછી પોતે મોં ધોવા ચાલા ગયા. હું પણ કામનું બહાનું કાઢી નીકળી ગઈ. મને થયું હું અને ડોક્ટર જેવા માણસોની વાત જુદી છે પણ સામાન્ય લોકોમાં દંપતીને પ્રસંગે પ્રસંગે થોડું જુદું રહેવાનું આવે તો તેમના જીવનનો કંટાળો પરસ્પરની ઉદાસીનતા ઓછી થઈ. પ્રેમ તો શી ખબર પણ જીવનમાં રંગ તો આવે. પણ એક વાત મને નહોતી સમજાતી. ઘણીવાર મલ્લિકાને ઊંડે ઊંડે કોઈ દુઃખ હોય એવું મને જણાતું. એને છોકરા નહોતા પણ છોકરાનું દુઃખ કરે એવી એ નહોતી. અને એ દુઃખ સાચું હોવું જોઈએ. એ કાલ્પનિક દુઃખથી દુઃખ થાય એવી નબળા મનની નહોતી. એનો સ્વભાવ જોતા હું પૂછવાની હિંમત કરી શકતી નહીં. એ પોતાનું દુઃખ પોતે જ કોઈની સહાનુભૂતિ વિના સહી લે એવી માનીની હતી. દાડા જતા ગયા તેમ તેમ તેના દુઃખની ખાતરી મને વધતી ગઈ અને એનું કૌતુક પણ વધતું ગયું. એકવાર વિનોદ રાય ડિસ્ટ્રિક્ટમાં હતા અને મલ્લિકા મારે ઘેર બેઠી હતી. બપોરના ત્રણેકને સુમારે નોકર કહેવા આવ્યો કે સાહેબ આ સાહેબ આવ્યા છે. મારાથી કહેવાઈ ગયું કે પધારો ગુણવંતી ગોરી તમારા નાવલી આવ્યા. પણ એમ કહીને તેની સામે જોઉં છું તો એટલી જુગુપ્સા સંતાપ તિરસ્કાર વ્યથા મલ્લિકાના મોં પર દેખાયા. હું આભા બની ગઈ. એ લગભગ મારી ઉંમરની જ છતાં મેં તે તદ્દન જુવાન હોય એવી મશ્કરી કરી તેથી તે મારી મશ્કરીમાં તે છોકરા વિનાની છે એવા કટાક્ષનો એને વહેમ પડ્યો. તેથી કે એના ઉપર પ્રેમની સ્થૂલતાનો કે ઘેલછાનો તેને આક્ષેપ જણાયો. તેથી તેને માઠું લાગ્યું કે શું તે હું કશું જ ન સમજી શકી. તેને પૂછવાને તેની માફી માગવાને મેં તેની સામે જોયું પણ તે મારી સામે જોયા વિના ચાલી ગઈ. બે ત્રણ દિવસ પછી પાછી મને મળવા આવી ત્યારે પહેલા મળવા આવી ત્યારે હતી તેટલી જ ખુશમિજાજ તેને જોઈ. એટલે પછી મારા મનનો વહેમ જતો રહ્યો. મેં તેને પૂછ્યું નહીં પણ મારું કૌતુક દાડે દિવસે વધતું ગયું. એક દિવસ બપોરે મલ્લિકા મારે ઘેર હતી. અમે બંને એક કોચ ઉપર બેઠા હતા. ત્યાં અમારી દૂધવાળી જીવી તેની નાની 6 વર્ષની દીકરીને લઈને આવી. જીવી એક ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ છે. ઊંચી અને કદાવર. તેનું શરીર જુવાનીમાં જાડું નહીં પણ પુષ્ટ અને ભરાવદાર હશે. વર્ણે ગોરી છે. જાણે ક્યાંકની રાણી થવા સર્જાયેલી હોય એવી મોટી અને ગંભીર ચાલે તે ચાલે છે. તેની ચામડી તેજસ્વી છે.
જો કે આંખના ખૂણાની કરચલી તેનો કરડાપો અને જીવનની ઉપાધિઓ સૂચવે છે. ત્રણેક વર્ષ ઉપર અહીં આવી ચડેલી. અમારે ઘર માટે અને દવાખાનાના દર્દીઓ માટે ઠીક ઠીક દૂધ જોઈએ, પણ દૂધ ખરાબ આવતું. અમને હંમેશનો અસંતોષ રહેતો. ત્યાં આ બાઈએ આવી ઘરાકી બાંધવાનું કહ્યું. ભાવ પણ તેનો આમ થોડો ઓછો બતાવ્યો એટલે અમે કહ્યું કે ચલો ચાલુ કરી દઈએ. મને તેના બોલવામાં શ્રદ્ધા આવવાથી મેં ડૉક્ટરને કહ્યું ને ત્યારથી જ તેનું દૂધ અમે લેવા માંડ્યા. કદી ભેગ નહીં, કદી બગડે નહીં. એના સામું જોઈ મેં કહ્યું, કેમ આવી અત્યારે? મલ્લિકા કહે, તમે ઘણીવાર વાત કરો છો જે બાઈની, તે આ ને? મેં કહ્યું, હા. કેમ જીવી, આજ આટલું વહેલું દૂધ લઈને આવી? જીવી કહે, બેન દૂધ તો નીતને વખતે લાવીશ, આ તો મારી પાડી વિયાણી. તે કહ્યું, લાવ બહેનને આપી આવું. બળી કરીને શાબને છોકરાને ખવડાવજો, પહેલ વેતરી છે. નહીં તમારી પાસેથી પેલી પૈસા લઈને વેચાતી લીધી હતી એ પાડી, રૂપાળી બળી થશે. મેં કહ્યું, ઠીક સારું, પાડીને શું આવ્યું, પાડી કે પાડો? બેન આવી છે તો પાડી, કહેતા જીવથી જરાક મલકી જવાયું. હું ઊભી થઈને કબાટમાંથી પૈસા લેવા જતી હતી. તે જીવી સમજી જઈને બોલી, મારા સમ બેન, તમારે પરતાપે તો આ અહીં હું ઠરીને રહી છું, અને આ તો શી વિષાદ છે. પણ તમ જેવા મારે ઘેર આવ્યા હોત તો હું તમારા દૂધે પગ ધોઉં. મેં તો ચાર ચાર ભેંસના વલોણા કર્યા છે ને મહેમાનોને હોંશે હોંશે દૂધને ઘી પીરસ્યા છે. મેં પૂછ્યું, એટલે તારું ગામ કયું? આ રહ્યું ને જીવા પર, અહીંથી આઠ ગૌ થાય. તે ત્યારે ત્યાંથી ઢોરબોરું બધું ફેરવી નાખ્યું તે? ના બેન, ત્યાં બધું છે. ચાર ભેંસું છે, ચાર બળદ છે. ત્યારે એ બધાનું કોણ કરે છે? કાં દીકરાની વહુ છે ને, ચાર દીકરા છે, બેની વહુ છે, એકની હમણાં આવશે, બે દીકરીઓ છે, તેમાં એક તો આણું વળાવવા જેવડી છે, મારો પટેલ બેઠો છે. મને વાતમાં વધારે રસ પડ્યો. મેં કહ્યું, જીવી આજ તો વહેલી આવી છે તો બેસ, અમે કરેલી બળી ચાકતી જા. નોકરને બળી કરવાની સૂચના આપી ને પાછી આવી હું ફરી કોચ ઉપર બેઠી. ટીપાઈ જીવી આડી આવતી હતી, તે એક બાજુ મૂકી તેની સાથે વાત શરૂ કરી. લે જીવી, નિરાતે બેસ, વાત કર. મને કે, એવું ઘર મૂકીને અહીં કેમ આવી? કંઈ નહીં બેન, વળી અહીં આવી બીજું શું. કેમ, છોકરાની વહુઓ સાથે ન બન્યું કે દીકરીઓને પરણાવવામાં કોઈ તકરાર થઈ? થયું શું એ મને કે. અરે બેન, હું તો વહુને અથેડીમાં રાખું એવી છું. મારે દીકરીઓને વહુવારમાં તો જરાય વહેર વંચો નહીં. બધાને સાથે લુગડા લો. મેં કહ્યું, ડાઈ થઈને કહે છે, પણ જરૂર વહુઓ સાથે નહીં બન્યું હોય એવી જબરી છો કે બધું ધાર્યું કર, ને ધાર્યું કરવા જતા નહીં બન્યું હોય. ફરી જીવીએ કહ્યું, ના બેન સાચું કહું છું. એટલામાં તો બળી તૈયાર થઈને આવી, ટેબલ ઉપર મૂકી. જીવી કહે, બેન ઊની ઊની ચાખી જુઓ, ગોળ લઈને ખાઓ, ગોળ સાથે સારી લાગે. પણ મને તોફાન સૂજ્યું તો કહ્યું, ના એ તો તારી વાત કહે તો જ ખાઉ, નહીં તો ભલે ટાટી થઈ જાય. એમને એમ પડી રહેશે. હાથ અડાડે એ બીજા જીવી જરા હસી, બેન તમે તે. પછી ધીમે રહીને છોકરીને, જા બેટા લોટો લઈને ઘરે જા, ભેંસું આવવા વેળા થશે, જા હું હમણાં આવું. કહીને તેને ઘેર મોકલી અને કહ્યું, ભલે ને બેઠી, એટલે રોકી. પણ જીવી કહે, ના મોટાની વાતોમાં છોકરાને બેસાડવા સારા નહીં, જા બેટા. મેં તાજી બળી પાંચ છ ચોસલા છોકરીના હાથમાં માએ તેટલા આપ્યા ને લોટામાં ગોળનું દડબું નાખ્યું ને કહ્યું, સંભાળીને જજો. છોકરી ગઈ એટલે મેં કહ્યું, આને કેવડી લઈને આવેલી? બે વર્ષની. ત્યારે કે, કેમ આવેલી? લડી નહોતી ત્યારે ઘર છોડીને કેમ ચાલી આવી? કેમ કાંઈ ઘરડી થઈ એટલે? પટેલે બહાર ફરવા માંડ્યું કે શું થયું? કે મને. ના બેન, એની પીઠ સાંભળે છે, મારાથી ખોટું ના બોલાય, પટેલ એવો નથી. ત્યારે રિસાઈ હોત તો તારા પટેલને બોલાવું, તને મનાવીને લઈ જાય.
તારા જેવી બાઈ તો ઘરમાં કેવી શોભે. અરે એ તો હું કહું એટલું કરીને લઈ જાય એમ છે. પાડી લઈને આવી, એને ખબર પડી, મને તેડવા આવ્યો ને કહે, શહેરમાંથી કહે કે લુગડાને ઘરેણા લઈ દો, હાલ 200 રૂપિયા બાંધીને આવ્યો છું, હાલ. જાણે શહેરમાં માલ લેવા આવ્યા, તાં તને ગમશે એમ રાખીશ, પણ મેં જ ના પાડી. મને બહુ આશ્ચર્ય થયું, બાઈને પટેલ માટે ભાવ હતો, સ્નેહ હતો, એ હું જોઈ શકતી હતી, અને છતાં આ બાઈ આટલી ઉંમરે એકલી રહેવા નીકળી આવી. મને તો સમજાયું નહીં, મારું કુતૂહલ વધ્યું. ત્યારે કેમ આવી કહે, મારા સમ ન કહે, કેમ આવી મારા સમ જો ના કહે તો. જેવી બોલી, બહેન એવા સમ શા સારું દેતા હશો, તમ જેવા નસીબદારને મારે શું કહેવું. ના, જો મારા સમ દીધા ને મને કહે. હવે જુઓ બહેન, હું ઘરડી થઈ, હવે મને છોકરા થાય એ ખમાતું નથી, એટલે આ છેલ્લી છોકરીને લઈને ચાલી નીકળી. પણ એવું હોય તો તને છોકરા ન થાય એવું કરાવી આપું. હવે આ મોટા મોટા માણસો એવું કરે છે, જોતી નથી? આ દેસાઈ સાહેબ, 3 છોકરા છે, નાનું છોકરું 8 વર્ષનું થયું, પણ તે પછી છોકરા નથી. પણ બેન, મારે તો સંસાર વ્યવહાર જ નથી જોઈતો, હું ધરાઈ રહી છું. હું ઘરડી થઈને એ તો એવો ને એવો જુવાન રહ્યો, હું 20 વર્ષની આવીને હતો એવો ને એવો હતો, એવો ને એવો છે અત્યારે. હું મરીએ ના કેમ ગઈ, નહીં તો એની મેળે જુવાન ભૈરી લાવત ને બીજા બધા એના કોડ પૂરા થાત. પણ બેન, હવે આ ઘરડા શરીરે એક જરાય અડે ને નથી ખમાતું, કોણ જાણે કેમ, એને મારા હાડકા ચામડાની માયા હજુ છૂટતી જ નથી. હોય માણસને જુવાનીમાં મદ હોય, મારે જુવાની હતી, પણ બધી વાતનો નેઠો હોય કે નહીં, આ તો એવો ને એવો જ રહ્યો. હું તો બાઈના સામું જોઈ રહી, થોડી વાર કહ્યું, જો જીવી આવી વાત હોય તો ધણીને સમજાવી જોઈએ, એમાં શરમાવું શું, ચોખ્ખે ચોખ્ખું કહી દેવું જોઈએ કે આનું આમ છે. બેન, મેં નહીં કીધું હોય, કેટલી વાર કહ્યું, ઘરમાં કહ્યું, ખેતરે કહ્યું, એક વાર તો સાનમાં કહ્યું, મારો નાનો છોકરો કેરી ચૂસી રહ્યા પેલા એકલા ગોટલાનો છોતા ચૂસતો હતો, એને પટેલે કહ્યું, એટલે હવે તો છાલ મેલ, એમાં શું રહ્યું છે, તે ચૂસ ચૂસ કરે છે. મોટા છોકરા છોકરી કોઈ ઘરમાં નહોતા, તે મેં પટેલને સંભળાવ્યું, એને કહો છો ત્યારે તમે જ સમજો ને. એ સમજ્યા, હસ્યા, પણ રાત પડી ત્યાં એના એ, ને રાતે મોટા છોકરા છોકરીઓ હોય એમના દેખાતા મારાથી ભવાડા થાય. અમારા તો ઘરે નાના ઉતાવળું બોલાય નહીં, ને બેન સાચું માનશો, હું ના કહું ને એમ એમ એને વાતનો કસ વધતો જાય, મારી ના સમજે જ નહીં. જાણે 25 વર્ષનો જુવાન, કેટલા વર્ષ તો મેં ખમી લીધું, કોક વાર તો એટલી ચીતડી ચડે કે વાત પણ શું કરું. બૈરીનો ઓશિયાળો અવતાર, કોક વાર તો ચીડાઈને જે થાય થવા દીધું, જાણે એ મારી કાયદ નથી. છેવટે ન ખમાયું ત્યારે નક્કી કર્યું કે હવે આ છોકરી જરા મોટી થાય એટલી વાર છે. એ તો સારું છે બહેન, મારો ઉબેલ, ઉબેલ એટલે 2 છોકરા વચ્ચેનું વર્ષોનું અંતર, મારો ઉબેલ લાંબો છે. નહીતર 1.25 સૂર્યા છોકરા હોય તો કોઈ દી ઉઠવા અવરો ના આવે. બહેન, હું બધી હિંમત હારી ગઈ ત્યાર પછી નાઠી, નહીતર ઘર ખેતર વ્યવહાર વભો વૈભવ છોકરા છૈયા બધું છોડીને કોઈને જવું ગમે? ને ગામમાં તો અમારી બેઉનું કેવી આબરું. હું અખોવન, જે સ્ત્રીનું એક પણ બાળક ન મર્યું હોય તેને અખોવન કહે છે, હું અખોવન. તે નવી વહુઓ તો બધી મને પગે લાગવા આવે, ભગવાને મને બધી રીતે સુખ આપ્યું, પણ છેવટે આ એક વાતથી હું થાકીને હારીને નાઠી ગઈ. હું તો આ બાઈની વાત સાંભળીને તેના સામે જ જોતી રહી, મને તેના તરફ ખૂબ માન થયું, તેની હિંમત સમજણ ડાપણ. થોડી વાર રહી, મેં કહ્યું, અરે તારી જબરી હિંમત, તને એકલા એકલા ખાશું શું એવી ફિકર ના થઈ? ના બેન, અમે ક્યાં તમારા જેવા નસીબદાર છીએ, તે એવો વિચાર આવે, કામ કરીએ તો રોટલા તો મળી રહે, તમ જેવા મળી જ રહ્યા ને. અમારામાં એક ભેંસ ઉપર તો રાંડી રાંટ જન્મારો કાંઠે, તો મારે તો શું, એક છોકરી છે તે મોટી કરીને સારી રીતે પરણાવીશ, અમે તો મહેનતુ વર્ણ,
તે કામ કરીને અમારું ફોડી લઈએ. અત્યાર સુધી મલ્લિકા શાંત બેઠી. તે બોલી, અરે ભાઈ તું જ સાચી નસીબદાર છે. તે આમ છૂટી છૂટી નીકળી. અને અમે નસીબદાર ગણાઈએ છીએ, તે જ અભાગ્યા છીએ. અમારા જેવાને આવું હોય તો અમે શી રીતે છૂટી શકીએ કહે જોઈએ. જીવીએ કહ્યું, બેન એવું તમારા જેવા નસીબદારને હોય જ નહીં. એ તો અમે ભણ્યા ગણ્યા વગરના કશું સમજીએ નહીં. અમારો તો કાંઈ અવતાર છે. લ્યો પણ હવે બેસો, બળી ખાઓ. છેવટે ટાઢી તો થઈ જ ગઈ. અમારા જેવાની વાતમાં નકામો તમને ઉદ્વેગ થયો. મેં તેને થોડી બળી ચાખવા કહ્યું, પણ અમારી આગળ ખવાય નહીં, કંઈ માન્યું નહીં. મેં આપવા માંડી, એટલે લ્યો તમારો સુખન રાખું છું કહીને બે ચોસલા લઈ ચાલતી થઈ. હું તેને ઉંબરા સુધી વળાવવા ગઈ ને એ મોટી ક્યાંકની અધિકારી હોય એવી નિર્ભય ચાલે ચાલી ગઈ. એને જતી જોઈને થોડી વાર પછી ફરી કોચ ઉપર બેસવા જાઉં છું તો મલ્લિકા બહુ જ ગમગીન બેઠેલી. મેં કહ્યું, સાંભળ્યું બેન, બિચારા ગરીબ માણસોને કેવી રીતે પીડાઓ હોય છે. અને મલ્લિકા એકદમ જવાબ આપ્યો, માત્ર ગરીબને જ હોય છે, એમ શા માટે કહો છો. એને કહ્યા, એવા નસીબદારને પણ હોય છે, માત્ર એટલું જ કે નસીબદાર જ ખરા કમ નસીબ છે કે એનો કશો જ ઉપયોગ કરી શકતા નથી. મેં કહ્યું, સાચું કહે છે મલ્લિકા. મલ્લિકા અમે એકબીજાને ટૂંકે નામે બોલાવીએ છીએ એટલે મિત્રો થયા હતા. સાચું જ નહીં પણ અનુભવથી કહું છું. શું કહે છે? હા, એ બોલતી હતી તે જાણે એકે એક મારી જ વાત કરતી હતી. એની પેઠે જ મને પણ સ્પર્શથી સુખ થઈ છે. એટલે વાત આવી છે, એની પેઠે જ મેં ઘણીએ વાર તિરસ્કારથી અને જુગુપ્સાથી કોઈ ચીજ કૂતરાને નીરી દઈએ એમ મારો દેહ સોંપી દીધો છે. એની પેઠે જ મેં નાસી જવાનો વિચાર કર્યો છે ને નાસી શકી નથી. આજ સુધી બે વાતની મને શંકા હતી તે આજ સમજાઈ ગઈ. મને એમ લાગતું હતું કે મારા છોકરા ન થયા, તેથી જીવનમાં જે બીજું આકર્ષણ થવું જોઈએ તે ન થવાથી મારી આ દુર્દશા હશે. પણ આજ સમજી કે એવું નથી. બીજું એ કે મને જરા આશા હતી કે જ્યારે ઘરડી થઈશ ત્યારે આ દેહનું આકર્ષણ કંઈક એની મેળે ઘટશે. આજ એ બંને વાત ખોટી પડી છે. મારી નજર આગળ મને મારી પીડાનો કાંઠો દેખાતો નથી. હવે તો મૃત્યુ જ મને ઉગારી શકે. જ્વાળામુખીમાંથી જ્વાળા નીકળે એમ એનો અસંતાપ ભભૂકી નીકળતો હતો. મેં એને બાથમાં લીધી, આશ્વાસન આપ્યું અને તે એકદમ અનર્ગળ આંસુએ રડી પડી. મેં તેને પાણી પાયું, તેને ઉઠાડી મોં ધોવડાયું, તેને થોડી બળી ખાવાનું કહ્યું. પણ મને કહે, આજે હવે નહીં ખાઈ શકું. મને આવું થાય છે ત્યારે ઘરે ડચૂરો બાજે છે. પછી મેં કોફી પાઈ, ઘણી વાર બેસાડી તેને ઘરે મોકલી. થોડી વારે ડોક્ટર આવ્યા, ટેબલ પર રકાબીઓ પીરસેલી બળી જોઈ કહે, કેમ મારા આવ્યા પહેલા બધું પીરસી રાખેલું છે? મેં કહ્યું, આ બળી ઉપર એવો શાપ છે કે આ ખાવાની વાત કરીએ ને ખવાય નહીં. મેં ગરમ ગરમ ખાવાનો વિચાર કરેલો ને મેં 2-2.5 કલાક એમને એમ પીરસેલી પડી છે. એવી ભયંકર વાતો સાંભળીને ખાઈ જ ન શકાય. ડોક્ટરે કહ્યું, એવી શી વાત છે? મેં કહ્યું, એકવાર ખાઈ લો પછી કહીશ. અરે પણ એમ તો મરદું ચીરીને પણ તરત ખાવા બેસીએ, ઓપરેશનમાં જીવતા માણસને કાપીને પણ તરત અમે તો ખાઈ લઈએ. મેં કહ્યું, ના તોય ખાઈ લો પછી કહીશ. ડોક્ટર કહે, ના ત્યારે હવે તો સાંભળ્યા પછી જ ખાઈશ, નહીતર નહીં ખાઉં. ડોક્ટર માન્યા નહીં. મેં જીવીની ને મલ્લિકાની બંનેની આખી વાત સંભળાવી. વાત પૂરી થઈ મેં કહ્યું, એ પેલો દુહો બોલતા ત્યારે તો મને એમના જીવનમાં કવિતા હશે એમ લાગેલું. ડોક્ટરે કહ્યું, ખરાબ માણસ બૈરીને અને કવિતાને બંનેને બગાડે છે. પછી એક ખાવા ખાતર બળી ખાધી, પણ એ વિચારમાં પડી ગયા. મને કહે, હું વિનોદરાયને વાત કરીશ જ. મેં કહ્યું, એને મલ્લિકા વિશે ખરાબ નહીં લાગે. મને કહે, અમે ડોક્ટરો તો ગમે તે વાતમાંથી વાત કાઢીને વાત કરી શકીએ. હું તો છોકરા નથી, એ વાતમાંથી પણ વાત કાઢીશ. પછી એમણે વાત તો કરી, પણ મલ્લિકાને મેં વધારે સુખી કોઈ દિવસ નથી જોઈ. 8-1 મહિને એમની બદલી થઈ ત્યારે મલ્લિકા મને મળવા આવી. મારી પાસે પોસ આંસુ રોઈ. મને કહે, હવે ઝાઝું નહીં જીવી શકું, કદાચ તમને કાગળ ન લખી શકું, પણ મરતા તમને સંભાળતી મરીશ એમ માનજો. મને થયું,
માણસની કેવી નિરાધારતા છે. અમે કે કોઈને એને કશી જ મદદ ન કરી શકીએ. અને વર્ષ એકમાં તો તેણે પોતાના જીવનનો અંત આણ્યો. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા ને એ મરી ગઈ. તેના મરણના ખબર આવ્યા ત્યારે અમારા ઓળખીતા મારે ઘરે આવ્યા અને મારે મોઢે ખરખરો કરવા લાગ્યા. બધા કહેતા હતા, કેવી રૂપાળી, કેવી નમણી, કેવી ભાગ્યશાળી. એને જોઈને તો સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે. ને સૌભાગ્યવતી જ મરી ગઈ. મને મનમાં થયું, સૌભાગ્યવતી. રાવી પાઠકની બે વાર્તાઓ આપણે સાંભળી આરતીબેન અને તુષાર સાધુ પાસેથી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આસિસ્ટન્ટ મેનેજર શ્રી રમેશભાઈ પારગીને વિનંતી કરું કે તેઓ મંચસ્થ મહાનુભાવોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું અભિવાદન કરે. હવે પછી અહીં જ આપણા હાસ્ય લેખક શ્રી વિનોદભાઈ ભટ્ટ સાથે મુલાકાત થશે. આપણે એમની કેફિયત સાંભળીશું અને એમની સાથે સંવાદ પણ કરીશું.